દેશભરમાં કોરોનાએ તેનો અજગરી પંજા ફેલાવ્યો છે જેમાંથી સુરત પણ બાકાત રહ્યું નથી સુરતમાં રોજના સેંકડો કેસ બહાર આવી રહ્યા છે ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓનીથી ઉભરાવા લાગ્યા છે સતત વધી રહેલા કેસોની સાથે હવે કોરોના ઘાતક પણ બની રહ્યો છે આજે બપોર સુધીમાં નવા ત્રણસો સાહીઠ કેસની સાથે બે દર્દીઓના નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો છે સુરતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો પાર થયો છે શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં અકલ્પનીય વધારો જોવા મળી રહ્યો છે અને એકાએક છેલ્લા કેટલાક દિવસોથી આવી રહેલા કેસોના ઉછાળાને લઈને તંત્રમાં હડકંપ મચી જવા પામી છે ત્યારે અત્યાર સુધીમાં અગિયારસો એક્યાસી લોકોને ભરખી ગયેલો અને છાસઠ હજાર જેટલા લોકોને પોતાના સકંજામાં લેનાર કોરોના વાયરસે હવે તેનો ટ્રેન્ડ બદલી ફેફસામાં ઝડપથી પ્રસરવાની સાથે વધુ ઘાતક બન્યો છે આ ટ્રેન્ડમાં રેપિડ ટેસ્ટમાં નેગેટિવ આવે તો પણ પોઝિટિવ હોઈ શકે છે અલગ અલગ સમયે મટિફિકેશન થઈ રહ્યા છે કોરોનાના બદલાયેલા ટ્રેન્ડને કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે અહીં ઉલ્લેખનીય છે કે કોરોનાનું સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે તંત્ર દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે છતાંય કોરોના નિયંત્રણમાં આવવાને બદલે વધુ ઘાતક બની રહ્યો છે રોજના મોટી સંખ્યામાં કેસો બહાર આવતા નવી સિવિલ હોસ્પિટલ સ્મીમેર હોસ્પિટલ સાથે ખાનગી હોસ્પિટલો પણ કોરોના દર્દીઓથી ઉભરાવા લાગી છે વધુમાં સતત વધતા જતા કોરોનાના વ્યાપ વચ્ચે આજે બપોરના બાર વાગ્યા સુધીમાં સુરતમાં નવા ત્રણસો સાહીઠ કેસ સામે આવ્યા છે જેમાં સુરત સિટીમાં બસો બાણું કેસ અને બે મોત નોંધાયા છે જેમાં પાંડેસરા વિસ્તારના સાડા ત્રીસ વર્ષીય મહિલા અને અડાજણના ત્યાંસી વર્ષીય વૃદ્ધનું નવી સિવિલ હોસ્પિટલના બીજાને દમ તોડ્યો છે સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો પચાસ હજાર નવસો નેવું પર પહોંચ્યો છે જ્યારે મરણાંક આઠસો ચોરાણું થયો છે જ્યારે જિલ્લામાં આજે બપોર સુધીમાં અડસઠ કેસ આવ્યા છે જે સાથે જિલ્લામાં કુલ કેસનો આંકડો પંદર હજાર એકસો અને મરણાંક બસો સત્યાસી થયો છે સુરત શહેર જિલ્લાની વાત કરીએ તો કુલ પોઝિટિવ કેસની સંખ્યા છાસઠ હજારને પાર કરી છાસઠ હજાર એકસો સિત્તેર ઉપર પહોંચી ગઈ છે અને મરણાંક અગિયારસો એક્યાસી થયો છે